બોલો અંબે માત કી, બોલો મહાકાલી માત કી. હજી અવાજ તો પાલનપુરે પહોંચ્યો નથી બાબુ. બોલો અંબે માત કી. અહીંના આપણા લોક લાડીલા ધારાસભ્ય આદરણીય કાંતિભાઈ ખરાડી સાહેબ, ભાઈ શ્રી દિનેશભાઈ ગઢવી સાહેબ, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ પીનાબેન, મંજુલાબેન, લક્ષ્મીબેન, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ, જાકીરભાઈ, ફુલસીભાઈ, આ જિલ્લા પંચાયતની સીટના સભ્ય વિજયસિંહજી બારડ, ઉભતસિંહજી વાઘેલા, કે જેમણે ખૂબ મહેનત કરીને 2-3 દિવસથી બધાને ફોન કર્યા અને આ મંડપ બંડપની સરસ મજાની વ્યવસ્થા કરવડાવી દાતા થયા છે, એટલે ખૂબ ખૂબ અભિનંદન ભૂપતસિંહજીને, અશ્વિનભાઈ ચૌધરી, ચેલાજી ચાવડા, કલાજી ઠાકોર, વાઘાજી ઠાકોર, પરથીભાઈ ઠાકોર, અર્જુનભાઈ ઠાકોર, પ્રતાપજી ઠાકોર, આશાભાઈ ડાભી, નવાવાસ જિલ્લા પંચાયતમાંથી આવેલા સૌ અગ્રગણ્ય આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, આમ તો બધા આગેવાનોએ વાત કરી. મને દાંતાથી ઘણા બધા ફોન આવે કે બેન તમે બધા તાલુકાઓની અંદર જોવો છો, હજી અહીં દાંતા અને અમીર ગઢકેમ આવતા નથી. પણ દરેક ઉમેદવારને એવું હોય કે જ્યાં ખૂબ આશા અપેક્ષા હોય અને પોતાના માનતા હોય, હજી હું વાવ વિધાનસભામાં નથી ગઈ ને દાંતામાં નથી ગઈ, કેમકે વાવ વિધાનસભા મારો પોતાનો મત વિસ્તાર છે અને અહીં કોંગ્રેસનો ગઢ છે, એટલે ચિંતા ના હોય. જ્યાં બધા ભરોસો હોય ત્યાં મોડા જઈએ તો પણ વાંધો ના આવે એવો આત્મવિશ્વાસ સાથે તમારી વચ્ચે આવવામાં થોડો ટાઈમ લાગ્યો છે. દર્શન કરવામાં જગદંબા અંબાજીને આવી હતી બીજા દિવસે, ત્યારે પણ અહીંના ઘણા બધા આગેવાનો ત્યાં આવ્યા છો. આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે મુકેશભાઈ અહીંના ધારાસભ્ય હતા, 15 વર્ષથી સાહેબ છે, આ વિસ્તાર કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, ત્યારે આ ચૂંટણી માત્ર કોઈને સંસદ સભ્ય બની જવા પૂરતી નથી. આ ચૂંટણી આવનાર સમય આદિવાસી હોય, દલિત હોય, ઠાકોર હોય, ઓબીસી હોય, એસસી એસટી, આ તમામ સમાજોનું જે 2009માં કોંગ્રેસ પાર્ટીએ બંધારણ કાયદા હેઠળ બધી જોગવાઈઓ કરી હતી, શિક્ષણનો કાયદો હોય, મનરેગાનો કાયદો હોય, અન્નસુરક્ષાનો કાયદો હોય, આ તમામ કાયદા એ આ વિસ્તારમાં સૌથી વધારે લાભો મળે એના માટે કોંગ્રેસની સરકારે બનાવ્યા હતા. આદિવાસીઓની જમીનો પોતાનો જે કબજો હોય એના નામે રેગ્યુલર થાય, આ અનેક મુદ્દાઓ સાથે આપણા આગેવાનો, આપણા ધારાસભ્યો કાયમી સરકાર સામે લડ્યા છે પણ એનું અમલીકરણ થતું નથી. ત્યારે મોહારમાં માપ પીરસનાર હોય તો કઈ બાકી રાખે નહીં. આ કોઈ ધારાસભ્યથી કે રાજ્ય સરકાર આપણી ના હોય તો એ થઈ શકે નહીં, પણ કેન્દ્ર સરકાર આપણી હોય તો રાજ્ય સરકારને ફરજ પાડે કે ભાઈ આ મારા કેન્દ્રના કાયદા છે, તમારે એનો ફરજિયાત અમલ કરવો પડશે. ત્યારે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં હાજર છો, તમને બધાને વિનંતી છે. હમણાં ઠાકોર સમાજના આગેવાનોએ સન્માન કર્યું, પણ એમને પણ વિનંતી કરું છું કે વર્ષો સુધી તમે અનેક સમાજોને, મુકેશભાઈને વોટ આપ્યા, ગઢવી સાહેબને આપ્યા, ચાવડા સાહેબને આપ્યા, બધા જે આગેવાનો ચૂંટણી લડ્યા એને તમામને વોટ આપ્યા છે. તો આ પહેલી વખત તમારે હવે આપ્યા, તો હવે આ પહેલી વખત લેવા દેવાનો મોકો 75 વર્ષે પહેલી વખત મળ્યો છે, અને 75 વર્ષે પહેલી વખત મોકો મળ્યો છે ત્યારે પાણીથી પાતળા રહી અને નર્મ ભાવે વિનંતી કરજો કે અમે તમારા સુખ દુઃખના કાયમી સહકારમાં રહ્યા છીએ, જ્યાં જરૂર પડી અહીંયા પણ અમે ભેગા રહ્યા છીએ, અમે અમને તમે અમને મદદ કરો. આવનાર સમયમાં તમે અમને વ્યાત નમશો તો હાથ નમવાની જવાબદારી એ ઠાકોર સમાજની અને સર્વ અમારા બધા કોંગ્રેસના આગેવાનોની. ત્યારે આપ સૌ
પંદરમી તારીખે ફોર્મ ભરાવવા આવજો, કેમ કે ત્યાં ભાભર હોય, થરાદ હોય અને છેવાડાના ગામો હોય, ને 100 કિલો 150 કિલોમીટર થાય. રાય તમે 30 કિલોમીટરમાં છો, એટલે 30 કિલોમીટરમાં સૌથી વધારે જવાબદારી તમારી દાતા પાલનપુરા વિસ્તારની છે. ત્યારે આમ તો હમણાં વિજયસિંહ કહેતા હતા કે આ વિસ્તારમાં કાંતિભાઈના સ્વાગત પણ કોઈ ખોટા ખાતું નથી, એટલે કેટલી લોકપ્રિયતા હવે તમને ખબર પડી. હવે મારે તમારી પાસે કઈ કામ હોય તો કાંતિભાઈને સ્વાગત ખવડાવવાના રહ્યા. અને તમે એવા ધારાસભ્યને ચૂંટીને મૂક્યા છે, હું તો બનાસકાંઠાની કોંગ્રેસ અને બનાસકાંઠાના મતદારોને જેટલા